હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તીનપુર ગામે પરમાર રૂપાજી ભવાનજીના ઘર આગળ રહેલ મૂળાનું વૃક્ષ ધરાશાયી થયું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના તીનપુર ગામે પરમાર રૂપાજી ભગવાનજીના ઘર આગળ રહેલ મહુડાનું વૃક્ષ રાત્રિના 38 કલાક દરમિયાન અચાનક તૂટી પડતા જીબીનો વીજ થાંભલો ક્રેક થઈ ગયો છે અને વીજ વાયર પણ નીચે પડી ગયેલ છે. ઘર આગળ બાંધેલ એક ગામણ ભેંસ પણ આ ઝાડ પડવાથી દટાઈને મરણ થયેલ છે. તેમજ વૃક્ષની બાજુમાં પાર્ક કરેલ અશોક લેલેન્ડ ટ્રક પણ દબાઈ જવાથી સામાન્ય નુકસાન થયું છે. આ ધરાશાયી થયેલ ઝાડનો બીજો ભાગ પણ એક તરફ નમી જઈને જરૂંબી રહ્યો છે, જે ગમે તે સમયે ધરાશાયી થવાની શક્યતા છે. આ વૃક્ષની બિલકુલ બાજુના રોડ ઉપર આવતા જતા સ્કૂલના બાળકો તથા અન્ય ગ્રામજનો અને રાહદારીઓને પણ નુકસાન પહોંચાડે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે ફોરેસ્ટ ખાતામાં જાણ કરેલ છે. પરમાર રૂપાજીનું ગુજરાન પશુપાલનથી સંકળાયેલ હોવાથી તેમનું ઘર તથા પરિવાર પશુપાલનથી ચાલતું હોવાથી સરકાર પાસેથી વળતરની અપેક્ષા કરી છે. સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર. રાત્રે 8:30 વાગે આમાં ઝાડ એકદમ પવન આવે ને, પવનથી ઝાડ પડી ગયું અને એનાથી આ ભેંસ મરી ગઈ. એમ તો નથી કહેલી પણ આવતી જતી પબ્લિકને ખબર હતી. અહીંયાથી સાધન નીકળતા, બધા ડમ્ફર નીકળતા હતા, બધા ફોરેસ્ટ ખાતાવાળા પણ નીકળતા હતા. ફોરેસ્ટ ખાતાવાળાને ધ્યાને નહોતું આવ્યું આ વસ્તુ, એમને જોઈ નહીં, એ બે નજર ના નાખી. બરાબર. અને આ બીજું પડે એવું પણ છે. હવે આ જે ભેંસ મરી ગઈ એનું વળતર માટે તમે શું વિચાર કરો છો? અમને તો થોડું વળતર મળે એ જ બરાબર. આ તો કોઈ માણસ ના મર્યું, માણસ મર્યું હોય તો શું થાય? ગ્રામ પંચાયતમાંથી કોઈ આવેલ ખરું? અત્યારે કોઈ નથી આવ્યું. રાતથી અત્યાર સુધીમાં ના કોઈ નથી.